हेलो स्टूडेंट्स, हूँ छु सावलिया सर अने मारी यूट्यूब चैनल सावलिया सर केमिस्ट्री ट्रेनर में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, इलेवंथ केमिस्ट्री नु चेप्टर द्रव्य अवस्था, जेमा वायु और प्रवाही अवस्था विषय अभ्यास है, तेना JEE नीटना कॉन्सेप्ट नो आ TTL 8 है, एटले के टेबल टॉप लेक्चर 8 है। विद्यार्थी मित्रों, आ लेक्चर नी अंदर आपणे ग्रेहाम ना वायु प्रश्नना नियमनो अभ्यास करीशुं। आ नियम ने अंतर्गत जुदा जुदा सूत्रों एने खास आपणे ध्यान में राखीशू, कारण के MCQ सॉल्यूशन माटे खूब ज उपयोगी सूत्रों छे। उपरांत ग्रेहामना वायु प्रसरणना नियमनी उपयोगिता विषे पण अभ्यास करीशू, जे पण MCQ ना सॉल्यूशन माटे अगत्यनू छे। आ अगाउना लेक्चर एटले के TTL 7 एमां आपणे डाल्टनना आंशिक दबाणना नियमनो अभ्यास करेलो અને તેના આધારે વાયુ મિશ્રણનું કુલ દબાણ અને વિભાગીય દબાણ શોધવાના સૂત્રો અને વિવિધ સંબંધો વિશે પરિચિત થયેલા। તો આ લેક્ચરમાં આપણે ગ્રેહામના વાયુ પ્રશ્નના નિયમ વિશે સમજૂતી મેળવીશું। તો શરૂ કરીએ। લખ્યું છે ટાઇટલ આ પ્રમાણે છે, ગ્રેહામનો વાયુ પ્રશ્નનો નિયમ। વિધાન જોઈએ તો એવું થાય કે નિયત તાપમાને અને દબાણે વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને આપણે એને ડાયરેક્ટ આ રીતે સાંકેતિક રીતે અથવા ગાણિતિક સંજ્ઞાત્મક રીતે આપણે દર્શાવી દીધું છે। વિધાન હું અહીં લખું છું કે વાયુનો પ્રસરણ વેગ શરતોને આધીન છે, નિયત તાપમાને અને નિયત દબાણે વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતા ના વર્ગમૂળ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો એને સાંકેતિક રીતે અથવા ગાણિતિક રીતે આપણે દર્શાવીએ તો આ પ્રમાણે થશે, આર ચલે છે 1/√D। આર એ વાયુનો પ્રસરણ વેગ છે, ડી એ વાયુની ઘનતા છે, જેનાથી આપણે અગાઉ પરિચિત થયેલા છીએ, અહીંયા આપણે લખી દીધું છે, જ્યાં ડી વાયુની ઘનતા છે। સમાન તાપમાને અને દબાણે બે ભિન્ન વાયુઓના પ્રસરણ વેગ અનુક્રમે R1 અને R2 તેમજ ઘનતા અનુક્રમે D1 અને D2 હોય તો R1/R2 ઇઝ ઇક્વલ ટુ √D2/D1 એવું થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણે સંબંધ જોયો, આર ચલે છે 1/√D, તો આપણે આના પરથી ડાયરેક્ટ આવું લખી શકીએ છીએ, જો કે ગાણિતિક રીતે આપણે એને સાબિત કરીએ અથવા તો સમજીએ તો કંઈક આવું થશે કે આર ચલનની નિશાની દૂર કરીએ, કોઈ અચળાંક કે આવશે, 1/√D થશે, તો R/√D ઇઝ ઇક્વલ ટુ K બરાબર અચળ થશે। હવે સમાન તાપમાને અને દબાણે બે ભિન્ન વાયુઓ માટે જો આ સંબંધને આપણે વિચારીએ તો R1/√D1 ઇઝ ઇક્વલ ટુ K ઇઝ ઇક્વલ ટુ અચળ, અને R2 આ બીજા વાયુ માટે જે તાપમાન અને દબાણ એ પ્રથમ વાયુ માટે લાગુ પાડીએ છીએ એ જ તાપમાન અને દબાણ બીજા વાયુ માટે પણ લાગુ પાડીએ તો આ પરિણામ મુજબ સંબંધ આવો મળશે, અથવા આ પરિણામ મુજબ સંબંધ આવો મળશે, R2/√D2 ઇઝ ઇક્વલ ટુ પણ કે જ થશે, અચળ જ થશે, બંનેના મૂલ્યો કે અચળ છે એટલે આ બંને સમાન થયા, માટે R1/√D1 ઇઝ ઇક્વલ ટુ R2/√D2 થશે, માટે R1 એના છેદમાં R2ને લાવીએ તો √D1 છે એને √D2ના છેદમાં લઈ જઈએ તો પરિણામ આપણને આ પ્રકારનું મળશે, R1/R2 ઇઝ ઇક્વલ ટુ √D2/D1। પરંતુ નિયત તાપમાને અને દબાણે કોઈ પણ વાયુની ઘનતા તેના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય છે, કારણ કે નિયત તાપમાને અને નિયત દબાણે વાયુનો નિશ્ચિત જથ્થો હશે તો કદ અચળ હશે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। એટલે જો વાયુ પ્રસરણના પ્રયોગ માટે નિશ્ચિત જથ્થાનો વાયુ લીધો હોય તો નિયત તાપમાને અને નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ અચળ થઈ જાય,
आ स्थिति में फक्त ने फक्त दल एटले के आण्वीय दल वधे तो ज घनता वधे, आण्वीय दल घटे तो घनता घटे, एटले के वायुनी घनता ए आण्वीय दलना समप्रमाण में होय छे। तो एना आधारे परिणाम एक, परिणाम एक एटले आपणे जे आना परथी मेळव्यू के आर वन बाय आर टू इज इक्वल टू अंडर रूट डी टू बाय डी वन, आ परिणाम जे छे एने आपणे टी चले छे एम एटले के घनता चले छे आण्वीय दळना संदर्भमां लखीए तो डी टू चले छे एम टू थशे अने डी वन चले छे एम वन थशे। एटले ज्यां डी टू लख्युं छे त्यां आपणे डायरेक्ट एम टू लखी शकीए, डी वन लख्युं छे त्यां डायरेक्ट एम वन लखी शकीए। तो परिणाम आ प्रमाणे थशे। आथी परिणाम एक मुजब, परिणाम एक એટલે આ પરિણામ એક છે, તો પરિણામ એક મુજબ આર વન અપોન આર ટુ બરાબર ડી ટુ અંડર રૂટ ડી ટુ બાય ડી વન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એમ ટુ બાય એમ વન થશે, જેને પરિણામ નંબર બે આપેલું છે। વિદ્યાર્થી મિત્રો, આ બંનેના વર્ગમૂળને જો દૂર કરીએ તો ડી ટુ બાય ડી વન બરાબર એમ ટુ બાય એમ વન થશે, જેને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ ડી વન બાય ડી ટુ ઇઝ ઇક્વલ ટુ એમ વન બાય એમ ટુ, જેને પરિણામ નંબર ત્રણ આપેલું છે। વિદ્યાર્થી મિત્રો, આ પરિણામ દર્શાવે છે, લખ્યું છે પરિણામ ત્રણ પરથી કહી શકાય કે સમાન તાપમાને અને સમાન દબાણે, બે ભિન્ન વાયુઓની બે ભિન્ન વાયુઓની વાત થઈ રહી છે કે બે ભિન્ન વાયુઓને સમાન તાપમાને અને સમાન દબાણે લેવામાં આવે તો બે ભિન્ન વાયુઓની ઘનતાનો ગુણોત્તર, પ્રથમ વાયુ માટે ડી વન બીજા વાયુ માટે ડી ટુ, તો ઘનતાનો ગુણોત્તર ડી વન અપોન ડી ટુ, તેઓના આણ્વીય દળ એમ વન અને એમ ટુ ના ગુણોત્તરને સમાન હોય છે। આ વિધાન ફરીથી પરિણામ ત્રણ પરથી કહી શકાય કે સમાન તાપમાને અને દબાણે બે ભિન્ન વાયુઓની ઘનતાનો ગુણોત્તર, બે ભિન્ન વાયુઓની ઘનતાનો ગુણોત્તર તેઓના આણ્વીય દળના ગુણોત્તરને સમાન હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ પરિણામ ત્રણને આધારે આપણે અજ્ઞાત વાયુનું આણ્વીય દળ શોધી શકીએ છીએ। દાખલા તરીકે આપણે ડી વન બાય ડી ટુ છે એક જ્ઞાત એટલે કે જાણીતો વાયુ છે, તો ડી જ્ઞાત અપોન ડી અજ્ઞાત એટલે કે એક અજ્ઞાત વાયુ છે, બંને વાયુની ઘનતા આપણે જાણીએ છીએ એટલે એનો ગુણોત્તર આ રીતે મેળવી શકાશે ઇઝ ઇક્વલ ટુ એમ જ્ઞાત, કારણ કે જે વાયુ જાણીતો છે એનું આણ્વીય દળ તો આપણે શોધી જ શકીએ છીએ, પરંતુ જે અજાણ્યો અથવા અજ્ઞાત વાયુ છે એનું આણ્વીય દળ આપણે જાણતા નથી હોતા, તો એ આણ્વીય દળ આપણે શોધવું હોય ત્યારે એ બંને વાયુની ઘનતાના ગુણોત્તર અને જાણીતા વાયુના આણ્વીય દળના મૂલ્યને આધારે આપણે તે અજ્ઞાત વાયુના આણ્વીય દળને જાણી શકીએ છીએ। એટલે પરિણામ ત્રણ જે છે એ પરિણામ ત્રણ મુજબ આપણે કોઈ પણ જ્ઞાત વાયુ અને અજ્ઞાત વાયુની ઘનતાના ગુણોત્તર તેમજ જ્ઞાત વાયુના આણ્વીય દળને આધારે અજ્ઞાત વાયુનું આણ્વીય દળ શોધી શકીએ છીએ। વાયુના પ્રસરણ વેગની વ્યાખ્યા મુજબ, તો વિદ્યાર્થી મિત્રો વાયુના પ્રસરણ વેગની વ્યાખ્યા મુજબ આપણે નવા પરિણામ મેળવવા જઈ રહ્યા છીએ, પરંતુ અહીં આપણે વાયુના પ્રસરણ વેગની વ્યાખ્યા લખેલી છે। નિયત તાપમાને અને નિયત દબાણે એકમ સમયમાં પ્રસરણ પામતા વાયુના કદને વાયુનો પ્રસરણ વેગ કહે છે। આમ તો વ્યાખ્યાના આધારે જો આપણે સૂત્ર વિચારીએ તો વેગ બરાબર જે સામાન્ય રીતે વેગની વ્યાખ્યા છે કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને પદાર્થનો વેગ કહે છે અથવા ઝડપ કહે છે, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય। હવે એની સાથે આપણે આની સરખામણી કરીએ તો એકમ સમયમાં તો સમય છેદમાં જ છે, તો અહીંયા સમય છેદમાં લખીશું, આપણે વાયુના પ્રસરણ વેગની વાત કરીએ છીએ, તો વાયુના પ્રસરણ વેગ માટે જો એકમ સમય તો સમય છેદમાં આવશે, પ્રસરણ પામતા વાયુના કદ તો વાયુનું કદ અંશમાં આવશે, ને તે વાયુનો પ્રસરણ વેગ કહે છે। એટલે વેગ સામાન્ય રીતે પદાર્થના વેગની વ્યાખ્યા પ્રમાણે જ વાયુના પ્રસરણ વેગની વ્યાખ્યાને વિચારવામાં આવે તો એ જે વ્યાખ્યા પ્રમાણેનું જે સૂત્ર થશે એ સૂત્ર
वायुना प्रसरण वेग बराबर वायुनु कद छेदमा ते माटे लागतो समय एवं थशे। तो अहीं आपणे लख्युं छे वायुना प्रसरण वेगनी व्याख्या नियत तापमाने अने नियत दबाणे एकम समय में प्रसरण पामता वायुना कद ने ते वायुनो प्रसरण वेग कहे छे। तो वायुना प्रसरण वेगनी व्याख्या मुजब वायुनो प्रसरण वेग बराबर प्रसरण पामता वायुनु कद छेदमां ते माटे लागतो समय एटले प्रसरण माटे लागतो समय। प्रसरण वेगनो सिम्बोल आर छे, वायुना कद माटेनो सिम्बोल कैपिटल वी अने ते माटे लागता समय माटे स्मोल टी। हवे विद्यार्थी मित्रों बे भिन्न वायुओ माटे हवे ज्यारे पण आपणे ग्रेहमना वायु प्रसरणना नियमने बे भिन्न वायुओ माटे अभ्यासमां लईए त्यारे जे मूलभूत शरत छे के नियत तापमान अने नियत दबाण एटले के बन्ने भिन्न वायुओ माटे समान तापमान अने समान दबाण होवुं जोईए तो एने अनुलक्षीने आपणे अभ्यासमां आगळ वधीशुं। आथी बे भिन्न वायुओ माटे परिणाम बे नीचे मुजब थशे। आर वन अपोन आर टू, तो हूँ कोई एक वायु माटे विचारूँ आर वन बराबर तो वी वन अपोन टी वन थशे अने बीजा वायु आर टू माटे वी टू बाय टी टू थशे। तो ज्यां आर वन छे त्यां अंशमां मारे वी वन अपोन टी वन लखवुं जोईए अने छेदमां आर टू छे एटले छेदमां वी टू अपोन टी टू लखवुं जोईए इज इक्वल टू बाकीना बंने परिणामों एज इट इज लख्या छे एमां कोई फेरफार नथी। हवे अंशनो छेद ए छेदमां आवशे, आपणे जोई रह्या छीए अहींया गाणितिक क्रिया छे सादी। तो अंशनो छेद एटले के टी वन ए छेदमां आवी जशे अने छेदनो छेद एटले के टी टू ए अंशमां आवी जशे એટલે આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ વી વન ઇન્ટુ ટી ટુ અપોન વી ટુ ઇન્ટુ ટી વન, બાકીના બંને પરિણામો એઝ ઇટ ઇઝ છે। આને પરિણામ નંબર ચાર કહેવામાં આવ્યું છે। સમાન તાપમાને અને દબાણે, પહેલી પરિસ્થિતિ, સમાન તાપમાને અને દબાણે પહેલી પરિસ્થિતિ, જો સમાન સમયમાં પ્રસરણ પામતા બે ભિન્ન વાયુઓના કદ વી વન અને વી ટુ નોંધવામાં આવ્યા હોય तो परिणाम चार मुजब टी वन अने टी टू समान छे एटले समान हशे एटले अंश अने छेद कैंसल थई जशे। एवी स्थिति में आर वन बाय आर टू बराबर वी वन अपोन वी टू बराबर आ बने परिणाम एज इट इज अंडर रूट डी टू बाय डी वन बराबर अंडर रूट एम टू बाय एम वन थशे। विद्यार्थी मित्रों आ परिणाम नी स्पष्टता आ प्रमाणे छे, जे दर्शावे छे के समान तापमाने अने दबाणे समान समय में, कारण के समान तापमान अने समान दबाणनी स्थिति बे भिन्न वायु माटे मूलभूत अथवा प्राथमिक शरत छे एटले दरेक वखते आपणे एने ध्यान में राखीशुं। जे दर्शावे छे एटले के परिणाम पांच दर्शावे छे के समान तापमाने अने समान दबाणे समान समय में प्रसरण पामता बे भिन्न वायुओना प्रसरण वेगनो गुणोत्तर एटले के आर वन बाय आर टू નો ગુણોત્તર તેઓના પ્રસરણ પામેલા કદના ગુણોત્તર જેટલો હોય છે। વિદ્યાર્થી મિત્રો આ પરિણામ પાંચ જે છે એ પરિણામ પાંચને આધારે આપણે બે ભિન્ન વાયુઓના પ્રસરણ વેગ જાણતા હોઈએ તેમજ કોઈ એક વાયુનું પ્રસરણ પામેલું કદ એ પણ આપણે જાણતા હોઈએ તો બીજા વાયુનું પ્રસરણ પામેલું કદ એ આપણે શોધી શકીએ છીએ। આ ઉપરાંત જો બંને વાયુના પ્રસરણ પામેલા કદ સમાન સમયમાં પ્રસરણ પામેલા કદ જાણતા હોઈએ અને કોઈ એક વાયુનો પ્રસરણ વેગ જાણતા હોઈએ તો બીજા વાયુનો પ્રસરણ વેગ આપણે શોધી શકીએ છીએ। પરિણામ પાંચ એની સ્પષ્ટતા ફરી એકવાર આપણે ધ્યાનમાં લઈ લઈએ કે પરિણામ પાંચ દર્શાવે છે કે સમાન તાપમાને અને સમાન દબાણે સમાન સમયમાં પ્રસરણ પામતા બે ભિન્ન વાયુઓના પ્રસરણ વેગનો ગુણોત્તર તેઓના પ્રસરણ કદ એટલે કે પ્રસરણ પામેલા કદ ના ગુણોત્તર જેટલો જ હોય છે। એ જ પ્રમાણે જો સમાન કદના વાયુઓને પ્રસરવા માટેનો સમય એટલે કે બે ભિન્ન વાયુઓના સમાન કદ વી વન ઇઝ ઇક્વલ ટુ વી ટુ એને પ્રસરવા માટેનો સમય નોંધવામાં આવે, પ્રથમ વાયુ માટે ટી વન અને બીજા વાયુ માટે ટી ટુ,
तो ये जे मूल्यों मळशे एना आधारे परिणाम चार ए नीचे प्रमाणे थशे। परिणाम चार तमे जोई शको छो, आर वन बाय आर टू इज इक्वल टू वी वन इंटू टी टू अपोन वी टू इंटू टी वन। तो ये जे परिणाम छे एमां वी वन बराबर वी टू होवाथी वी वन वी टू कैंसल थई जशे, तो आर वन बाय आर टू इज इक्वल टू टी टू बाय टी वन रहेशे। एटले ए परिणाम जे छे आर वन बाय आर टू इज इक्वल टू टी टू बाय टी वन इज इक्वल टू बाकीना बंने मूल्यो एज इट इज छे इज इक्वल टू अंडर रूट डी टू बाय डी वन इज इक्वल टू अंडर रूट एम टू बाय एम वन। तो फरीथी जेम परिणाम ए छे एमां समान समय में प्रसरण पामता बे भिन्न वायुना कद वी वन अने वी टू नोंधवामां आव्या छे। एज रीते अहीं बे समान कदना एटले बन्ने वायुओ जे छे एना कद समान लई लीधा छे, तो समान कदना वायुओने प्रसरवा माटेनो समय टी वन अने टी टू नोंधवामां आव्यो होय तो परिणाम चार मुजब आर वन बाय टू इज इक्वल टू टी टू बाय टी वन इज इक्वल टू अंडर रूट डी टू बाय डी वन इज इक्वल टू अंडर रूट एम टू बाय एम वन थशे, जेने आपणे परिणाम नंबर छ कीधेलू छे। विद्यार्थी मित्रों आ जे परिणाम छे ए परिणामना आधारे आपणे आ विधान आ प्रमाणे दर्शावी शकीए के आ परिणाम दर्शावे छे के समान तापमाने अने दबाणे समान कदना प्रसरण पामता बे भिन्न वायुओ समान कदना प्रसरण पामता बे भिन्न वायुओ ना प्रसरण वेगनो गुणोत्तर आर वन बाय आर टू, तो ए गुणोत्तरनું मूल्ય તેઓના પ્રસરણ સમયના ગુણોત્તરના વ્યસ્ત જેટલું હોય છે। કારણ કે પ્રસરણ સમયના ગુણોત્તરને વિચારવામાં આવે તો ટી વન બાય ટી ટુ થશે, પરંતુ જો એનું વ્યસ્ત વિચારવામાં આવે તો ટી ટુ બાય ટી વન થશે। એટલે આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ ટી ટુ બાય ટી વન છે। એટલે આ વિધાન ફરીથી ધ્યાનમાં લઈ લો કે આ પરિણામ દર્શાવે છે કે સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના પ્રસરણ પામતા બે ભિન્ન વાયુઓના પ્રસરણ વેગના ગુણોત્તરનું મૂલ્ય એટલે કે આર વન બાય આર ટુનું મૂલ્ય તેઓના પ્રસરણ સમયના ગુણોત્તરના વ્યસ્ત જેટલું હોય છે। વિદ્યાર્થી મિત્રો આ પરિણામનો ઉપયોગ પણ એ રીતે થઈ શકે કે બે ભિન્ન વાયુઓના સમાન કદને પ્રસરણ પામવા માટેના સમય ટી વન અને ટી ટુ નોંધાયેલા હોય અને બંને પૈકી કોઈ એક વાયુ નો પ્રસરણ વેગ એ નોંધાયો હોય તો બીજા વાયુનો પ્રસરણ વેગ એ પરિણામ છ પરથી આપણે ગણતરી દ્વારા મેળવી શકીએ છીએ। એ ઉપરાંત જો સમાન કદથી પ્રસરતા બે ભિન્ન વાયુઓના પ્રસરણ વેગ જાણતા હોઈએ તેમજ બંને પૈકી કોઈ એક વાયુને પ્રસરવા માટેનો સમય ટી વન અથવા ટી ટુ બે પૈકી ગમે તે એક સમય નોંધાયો હોય તો જે સમય નથી નોંધી શકાયો તેને પણ આપણે પરિણામ છ દ્વારા એ ગણતરી કરીને મેળવી શકીએ છીએ। ત્યારબાદ છે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમની ઉપયોગિતા। વિદ્યાર્થી મિત્રો આમ તો આપણે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનો જે અભ્યાસ કર્યો એમાં પ્રત્યેક પરિણામ વખતે આપણે એ પરિણામની જે ઉપયોગિતા આપણે જોઈ તો એ ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમની પણ ઉપયોગિતા કહેવાય। જેમ કે બે વાયુઓના પ્રસરણ વેગના ગુણોત્તરને આધારે તે પૈકી કોઈ એક વાયુ અજ્ઞાત હોય અથવા તો એક વાયુની ઘનતા એ જાણીતી હોય અને બીજા વાયુની ઘનતા જાણીતી ન હોય તો એ ઘનતાનું મૂલ્ય પણ આપણે શોધી શકીએ છીએ। બે ભિન્ન વાયુઓની ઘનતાના ગુણોત્તર અને કોઈ એક વાયુનું આણ્વીય દળ જાણીતું હોય તો અજ્ઞાત વાયુનું આણ્વીય દળ શોધી શકીએ છીએ। એ જ પ્રકારે સમાન સમયમાં પ્રસરણ પામતા બે ભિન્ન વાયુઓના પ્રસરણ વેગ એ જાણીતા હોય અને બંને પૈકી કોઈ એક વાયુનું કદ નોંધાયું હોય તો જે વાયુનું કદ નોંધી શકાયું નથી તેને આપણે ગણતરી દ્વારા શોધી શકીએ। એ જ રીતે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે સમાન કદના બે ભિન્ન વાયુઓને પ્રસરવા દેવામાં આવે તો બંને પૈકી કોઈ એક વાયુનો પ્રસરણ સમય નોંધાયો હોય અને બીજા વાયુનો પ્રસરણ સમય નોંધી શકાયો ન હોય તો બંનેના પ્રસરણ વેગના ગુણોત્તર અને કોઈ એક વાયુના પ્રસરણ સમયને આધારે
એ બીજા વાયુનો પ્રસરણ સમય પણ આપણે ગણતરી કરીને મેળવી શકીએ છીએ. એટલે આ બધી જે બાબતો છે એ તો ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમની ઉપયોગિતા છે જ, પરંતુ એ સિવાય અહીં આપણે અમુક ઉપયોગિતાઓ સ્પષ્ટ કરી છે, જેમાં પહેલું છે વાયુ મિશ્રણના ઘટક વાયુઓને અલગ કરી શકાય છે. કારણ કે વાયુ મિશ્રણના ઘટકો છે એ ભિન્ન ઘટકો છે, તો ભિન્ન ઘટકો હશે તો એની ઘનતા જુદી જુદી હશે અથવા એના આણ્વીય દળ જુદા જુદા હશે. તો એ ઘનતા અથવા આણ્વીય દળ ભિન્ન હોવાને લીધે તેઓના પ્રસરણ વેગ જુદા હશે અને તેથી તેઓને અલગ કરી શકાય છે. બીજા નંબરે છે જ્ઞાત વાયુ સાથે અજ્ઞાત વાયુના પ્રસરણ વેગની સરખામણીને આધારે તે અજ્ઞાત વાયુની ઘનતા આણ્વીય દળ વગેરેની જાણકારી મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એને લગતા પરિણામો ની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્રીજા નંબરે છે યુરેનિયમના સમસ્થાનિકો, યુરેનિયમ 235 અને યુરેનિયમ 238 ને બાષ્પશીલ, યુરેનિયમ 235ને યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ અને યુરેનિયમ 238ને પણ યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. યુરેનિયમના સમસ્થાનિકો છે એ ઘન છે, પરંતુ જો એના હેક્ઝાફ્લોરાઇડ બનાવવામાં આવે તો એ બાષ્પશીલ છે, એનો મતલબ કે એ પ્રવાહી છે, પરંતુ નીચા તાપમાને એ બાષ્પમાં રૂપાંતર પામે છે. જેમ પેટ્રોલ બાષ્પમાં રૂપાંતર પામી જાય એમ આ હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો છે એ તરત બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે. તો કુદરતમાં આ બંને સમસ્થાનિકોનું મિશ્રણ મળે છે, પરંતુ જે જે પાવર સ્ટેશન છે, ન્યુક્લિયર પાવર સ્ટેશન, એની અંદર જે યુરેનિયમ ઉપયોગી છે એ યુરેનિયમ 235 છે. અને વાસ્તવમાં બંનેના પરમાણ્વીય દળ એની વચ્ચે બહુ મોટો તફાવત નથી, તેથી એમને એકબીજાથી અલગ કરવા માટે આ જે ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો બંનેને બાષ્પશીલ યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એ મિશ્રણ જે છે એ મિશ્રણની બાષ્પ એને જ્યારે કાચની નળીઓમાં નિયત તાપમાન અને નિયત દબાણે એ પ્રસરણ માટે મુક્ત કરવામાં આવે ત્યારે ખૂબ લાંબા અંતરે, કારણ કે ખૂબ લાંબુ અંતર એટલા માટે કે બંનેના આણ્વીય દળમાં પણ બહુ મોટો તફાવત નથી, એટલે પ્રસરણ વેગમાં બહુ મોટો તફાવત હશે નહીં, અને તેથી ખૂબ લાંબા અંતરે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્પષ્ટતા કરી દઈશ કે કિલોમીટર સુધી પથરાયેલી નળીઓ એમાં આ બાષ્પશીલ જે બાષ્પ છે યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડની બાષ્પ, એ બાષ્પશીલ મિશ્રણ એ વહન પામે છે, પ્રસરણ પામે છે, અને ખૂબ લાંબા અંતરે યુરેનિયમ 235ની બાષ્પ, હેક્ઝાફ્લોરાઇડની જે બાષ્પ છે એ સાપેક્ષમાં ખૂબ આગળના અંતરે પહોંચી જાય છે, અને યુરેનિયમ 238 હેક્ઝાફ્લોરાઇડ જે છે એ એના નજીક અથવા તો એનાથી ઓછા અંતરે એ રહે છે, અને તેથી એ બંનેને એકબીજાથી દૂર અથવા અલગ કરી શકાય છે. અને અલગ થયા બાદ, એટલે કે એનું અલગીકરણ કર્યા બાદ તેઓમાં, એટલે એ જે બાષ્પ છે એમાંથી યુરેનિયમ 235 અને યુરેનિયમ 238 એને ફરી પાછા પરત મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અમેરિકાના ટેનેસી રાજ્યની અંદર ઓકરીજ નામની એક જગ્યા છે, ત્યાં કિલોમીટરોના એરિયામાં આ પ્રયોગશાળા પથરાયેલી છે કે જેની અંદર આ કિલોમીટરોના વિસ્તારમાં ફેલાયેલી નળીઓ દ્વારા આ વાયુ પ્રસરણનો પ્રયોગ કરવામાં આવે છે, અને તેનાથી યુરેનિયમ 235 અને યુરેનિયમ 238 એનું અલગીકરણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.